ડિયર સ્ટુડન્ટ આજે આપણે ધોરણ છ માં વિકાસ ગાલા અસાઇનમેન્ટમાં ગણિતના વિષયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે તે પહેલા ફ્રેન્ડ્સ જો તમે આપણે ચેનલ પર નવા છો હજુ સુધી આપણે ચેનલ તમે સબસ્ક્રાઈબ નથી કરી તો લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન જરૂરથી દબાવજો વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો ચાલો આપણે સોલ્યુશન સમજી લઈએ પ્રશ્ન એકનું સોલ્યુશન જોઈ લઈએ અભ્યાસક્રમ સાત થી બાર પાઠ નું પૂછાનાર છે આમાં તો નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો દસ પ્રશ્નો પૂછવાના છે દસ માર્ક્સમાં પ્રકરણ સાતનું સોલ્યુશન જોઈ લઈએ તો સાતના છેદમાં બાર ખાલી જગ્યા પાંત્રીસના છેદમાં સહિત તો સાત પંચા પાંત્રીસને બાર પંચા સહિત થાય અને પાંચ અને પાંચને આપણે ઉડાવીએ એટલે જવાબ સાતના છેદમાં બાળ જ આવશે એટલે બરાબર જવાબ આવશે બીજું બેના છેદમાં ત્રણ

આવશે પાંચમું ખાલી જગ્યા સમજ છેદી અપૂર્ણાંકો છે તો સરખા છે તો છેદમાં બારના જેના અંશ કરતા છેદ પાંચ વધારે હોય તેવો અપૂર્ણાંક ખાલી જગ્યા છે તો અંશ કરતા અગિયાર અંશ છે અને છેદમાં સોળ એટલે પાંચ વધારે છે એટલે અગિયારના છેદમાં સોળનો જવાબ આવશે સાતમું બારના છેદમાં અઢારનો સમાન અપૂર્ણાંક ખાલી જગ્યા નથી તો ફ્રેન્ડ્સ તમે આ રીતે ગણતરી કરશો છ દુ બાર છોટાલી અઢાર અને છ છ ઉડી ગયા એટલે બેના છેદમાં ત્રણ એ રીતે ચૌદના છેદમાં એકવીસનો પણ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ બેના છેદમાં ત્રણ જ આવે છે એ રીતે સોળના છેદમાં ચોવીસ અને અઢારના છેદમાં સત્યાવીસનો તમે આ રીતે ભાગ પાડશો તો બેના છેદમાં ત્રણ જવાબ આવશે તો ડી ત્રીસના છેદમાં વીસનો જવાબ બેના છેદમાં ત્રણ આવતો નથી માટે તે

ત્રીજું એક પોઈન્ટ બે વત્તા બે પોઈન્ટ ત્રણ વત્તા ત્રણ પોઈન્ટ ચાર બરાબર ખાલી જગ્યા તમે સરવાળો કરશો એટલે છ પોઈન્ટ નવ જવાબ આવશે ચોથું પંચાણું પોઈન્ટ ત્રણસો બેતાલીસમાં ચારની સ્થાન કિંમત કેટલી થશે તો દશાંશ અને સતાંશ ચાર સતાંશના સ્થાનમાં છે એટલે ચારના છેદમાં સો જવાબ આવશે છ હજાર સાતસો નેવ્યાસી છેદમાં સો બે છે આના કરતા કારણ કે આના સતાંશના સ્થાનમાં શૂન્ય છે અને આના સતાંશના સ્થાનમાં આઠ છે આગળ સાતમું ત્રણ પોઈન્ટ આઠસો ચોરાણું બરાબર ત્રણ પોઈન્ટ આઠસો પંચાણું તો કયા મોટા છે તો જોતા જ ખબર પડી જાય કે અહીંયા પંચાણું સહસ્ત્રાંશમાં પાંચ છે ને અહીંયા છે એટલે આ સંખ્યા મોટી છે પછી જે મોટું હોય તરફ મોડું ફાડવાનું આઠમું એકસો પચીસ ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ તો હજાર વડે આપણે એને ભાગવું પડે કારણ કે કિલોગ્રામમાં ફેરવાનું છે એટલે ઝીરો પોઈન્ટ એકસો પચીસ જવાબ આવશે આગળ દસમા પ્રકરણનું એક નિયમિત પંચકોણની પરિમિતિ ચાલીસ છે તો બાજુની લંબાઈ પંચકોણમાં પાંચ હોય એટલે ભાગ્યા આપણે કરવા પડે આ રીતે તો ચાલીસ એટલે આઠ જવાબ આવશે બીજું એક નિયમિત સટકોણની પરિમિતિ અડર છે તો તેની બાજુનું માપ શોધવાનું છે સટકોણમાં છ બાજુઓ હોય એટલે છ ભાગ અડર ભાગ્યા છ કરો એટલે છ ચાલી અઢાર એટલે ત્રણ જવાબ આવશે આગળ જોઈએ ફ્રેન્ડ્સ તો એક નિયમિત અષ્ટકોણની પરિમિતિ અષ્ટકોણમાં આઠ બાજુઓ હોય બત્રીસ છે તો બાજુની લંબાઈ તો આઠ વડે ભાગાકાર કરો તો આઠ ચોક બત્રીસ એટલે ચાર આવે બરાબર એક ચોરસનું ક્ષેત્રફળ છત્રીસ ચોરસ સેન્ટીમીટર છે તો બાજુની લંબાઈ તો આપણને ખબર છે કે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ આવે એટલે છત્રીસ થાય એટલે છ છત્રીસ એટલે છ જવાબ આવે એક લંબ ચોરસ નું 48 ચોરસ સેન્ટીમીટર છે તો અડતાલીસ ભાગ્યા છ કરો તો છ અઠા અડતાલીસ એટલે આઠ જવાબ આવે છઠ્ઠું એક ચોરસ ની પરિમિતિ ચોવીસ સેન્ટીમીટર છે તો બાજુની લંબાઈ તો ચોરસ માં ચાર બાજુઓ હોય એટલે એટલે જવાબ આવશે આગળ જોઈએ ફ્રેન્ડ તો એક લંબચોરસની પરિમિતિ વીસ સેન્ટીમીટર છે તો તેની લંબાઈ આપણને આપી દીધેલી છે અને આપણે એની પહોળાઈ શોધવાની છે તો છ ચોક ચોવીસ એટલે ચાર જવાબ આવશે બરાબર પછી આઠમું એક સમ બાજુ ત્રિકોણની પરિમિતિ સમજુ એટલે બધી બાજુ સરખી હોય પરિમિતિ અઢાર આપેલી છે તો ત્રિકોણની બાજુની લંબાઈ તો ત્રણ બાજુ હોય એટલે ત્રણ વડે ભાગાકાર કરે એટલે ત્રણ છંગ જવાબ આવશે તો ઘડિયા આવડતા હોય તો ખૂબ સરળથી આપણે સરળતાથી જવાબ લખી શકીએ પ્રકરણ અગિયાર એકબીજાને અળીને દિવાસનીથી બનાવેલા ત્રણ ચોરસમાં દસ દિવાસની જરૂર પડશે ડી જવાબ આવશે દિવાસરીના ઉપયોગથી એસ બનાવવા માટે કેટલી દિવાસરી અહીંયા જ ગણી લેવાય એક બે ત્રણ ચાર ને પાંચ દિવાસરીની જરૂર પડે છે ત્રીજું જો આકૃતિની સંખ્યા એન લઈએ તો નિયમિત અષ્ટકોણમાં આઠ બાજુ હોય આકૃતિ રચવા માટે કેટલી દિવાસરી જોઈએ તો આઠ એન જેટલી દિવાસરી જોઈએ આગળ જોઈ લઈએ તો જો એક નોટબુકની કિંમત વીસ રૂપિયા હોય તો એન નોટબુકની કિંમત થાય રૂપિયા હોય તો દસ એન થાય એ રીતે એકબીજાને અડકીને દિવાસરીથી બનાવેલ ત્રણ ત્રિકોણમાં સાત દિવાસરીની જરૂર પડશે કારણ કે એકબીજાને અડી છે અડીને છે એટલે બે દિવાસરી કોમન આવશે સામાન્ય આવશે બરાબર એકબીજાને અડકીને દિવાસરીથી બનાવેલા ચાર ત્રિકોણમાં નવ દિવાસરીની જરૂર પડશે એક બોક્સમાં દસ પેન્સિલ છે તો એન બોક્સમાં દસ એન જેટલી પેન્સિલ થશે એકબીજાને અડકીને દિવાસરીથી બનાવેલા બે ચોરસમાં સાત દિવાસરીની જરૂર પડશે આમ બે ચોરસમાં આઠ દિવાસરી જોઈએ પણ એકબીજાને અડીને છે માટે એક દિવાસરી સામાન્ય આવશે એટલે સાત જવાબ આવશે પ્રકરણ બાર જોઈ લઈએ તો ત્રણ જેમ ચાર અને ખાલી જગ્યા સમાન ગુણોત્તર છે તો નવ જેમ બાર બરાબર કારણ કે ત્રણ તાલી નવ થાય અને ત્રણ ચોક બાર થાય ત્રણ ત્રણ ઉડી જાય પછી ત્રણ જેમ સાત પ્રમાણમાં છે એકવીસ જેમ ઓગણપચાસ આવશે બરાબર સીટી સીટીગણપચાસ પછી ત્રીજું બેતાલીસ અને છ ના ખાલી જગ્યા ગણા છે તો બેતાલીસ એ છ ના સાત ગણા છે છ સત્તા બેતાલીસ બરાબર સાત જોડે ગુણાકાર કરવો પડશે પછી ચોથું પાંચ જેમ ત્રણના પ્રમાણમાં રૂપિયા એક્સ મહેશ અને રમેશ વચ્ચે વહેંચતા મહેશને પચાસ રૂપિયા મળે છે તો રમેશને ત્રીસ રૂપિયા મળશે બરાબર દસ દસ સાથે ગુણાકાર કરી દેવાનો છે પાંચે ડાણ પચાસ તો ત્રણે દાન ત્રીસ સાહીઠ પૈસા અને બે રૂપિયાનો ગુણોત્તર કેટલો થાય તો ત્રણ જેમ દસ થાય બે રૂપિયા પૈસામાં ફેરવી દેવાનું એટલે બસો પૈસા થશે બરાબર અને પછી ભાગ ઉડાવવાનો આગળ જોઈએ હોય તો સાત પેનની કિંમત કેટલી થાય બરાબર તો આપણે દસ પેનની કિંમત સહિત તો સાત પેનની તો સાત ગુણ્યા સહિત છેદમાં દસ કરશો તમે એટલે બેતાલીસ જવાબ આવશે નવ અને છત્રીસ નવ એ છત્રીસ ખાલી જગ્યા છે તો નવ એ છત્રીસનો ચોથો ભાગ છે કારણ કે નવ ચોક છત્રીસ આવે છે બરાબર એટલે આ જવાબ આવશે પછી આઠમો પચીસ ચોકલેટ ગીતા અને મીતા વચ્ચે બે જેમ ત્રણ પ્રમાણમાં વહેંચતા ગીતાને દસ ચોકલેટ મળશે બરાબર કારણ કે ગીતા અને બે છે અને આમાં ત્રણ ભાગના ચોકલેટ મીતા લેવાની છે એટલે બીજો ભાગ દસ થશે બરાબર અને ત્રીજો ભાગ પંદર થશે એટલે સરવાળો પચીસ થઈ જશે બરાબર તો ફ્રેન્ડ્સ આશા રાખું છું તમને સમજાયું હશે હવે બનું સોલ્યુશન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું તો ફરી મળીશું ત્યાં સુધી આવજો